ઈડરના કેસર ભાવસારે હિમાલયની 17,432 ફૂટની ઊંચાઈ સર કરી અનોખી સિદ્ધિ હાંસલ કરી. ઈડરના યુવક કેસર ભાવસારે હિમાલયની તરેટીમાં આવેલું 1,07,352 ફૂટ ઊંચું માઉન્ટ ફ્રેન્ડશિપ શિખર સર કરવાની અનેરી સિદ્ધિ હાંસલ કરી. અમદાવાદની ઈ નવીન સિબલ એનજીઓ અને બિન નફાકારક સંસ્થા હશે જે યુવાઓ દ્વારા ચલાવવામાં આવે છે, જેના દ્વારા આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. માઉન્ટ ફ્રેન્ડશિપ શિખરે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લા પિંજર રેન્જમાં છે. આ વિશાળ શિખરની ઊંચાઈ દરિયાઈ સપાટીથી લગભગ 5,289 મીટર 17,352 ફૂટ છે. આ ઉપરાંત શિખર બિંદુએ એક જ સમય અને અવકાશમાં અદ્ભુત 3 પર્વતમાળાઓ છે. ગ્રેટ હિમાલય, પીર પંજલ અને ધૌલાધર. ઈડરના 23 વર્ષીય યુવક કેશવ ભાવસાર છેલ્લા 2 મહિનાથી આ અભિયાન માટે તૈયારી કરી રહ્યા હતા, જેમાં રોજનું 5 કિલોમીટર રનિંગ કરવાનું અને સાથે સખત અભ્યાસ પણ ખરો. આ અભિયાનને લાયક બન્યા પછી આ શિખર સર કરવા હું અને મારી સાથે બીજા 12 પર્વતારોહકની ટીમ રવાના થઈ. 1 સપ્ટેમ્બરે 2019ના રોજ જંગલમાં ટેન્ટ બાંધીને રહેવાનું અને રોજનું 10-12 કિલોમીટર ટ્રેક કર્યા પછી 1,04,450 ફૂટ પર પહોંચ્યા અને 8 સપ્ટેમ્બરના રોજ 1:30 AM ટીમ સમિટ માટે નીકળી, જેમાં 13 પર્વતારોહક સાથે 3 ઇન્સ્ટ્રક્ટર હતા. આખી રાત ચઢાઈ કરી, જેમાં અમને વચ્ચે લપસી જવાય જેવા પથ્થરો મળ્યા અને આઈસ જેની ઉપર ચાલવું સરળ નહોતું, તેમ છતાં ખૂબ સાહસ કરીને ટીમ ચઢાઈ કરીને સવારે 9:20 કલાકે 7 પર્વતારોહક અને 2 ઇન્સ્ટ્રક્ટર સાથે તિરંગો લહેરાવી 5-10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે શિખર સર કર્યું હતું. ચોમાસાની ઋતુ દરમિયાન ખૂબ ઊંચાઈવાળા બરફાચ્છાદિત પર્વતો પર ચઢાઈ ટેકનિકલ રીતે ખૂબ કપરી રહે છે. આ સમયગાળામાં બરફના ગ્લેશિયર્સમાં ખુલ્લી તિરાડોમાં પડી જવાનું જોખમ ડગલીને પગલે રહેલું હોય છે. તેવામાં 5-10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના ખૂબ પાતળી હવા વચ્ચે કરેલું આ સફળ ચઢાણ ખરેખર કાબીલેદાદ છે. આ સમગ્ર અભિયાન તથા તેનો ખર્ચ મહદઅંશે એનજીઓ દ્વારા પ્રાયોજિત કરવામાં આવેલો હતો. ગુજરાતના વધુને વધુ યુવાનો આવા અભિયાનમાં ભાગ લે અને શારીરિક તેમજ માનસિક સ્વચ્છતા કેળવી સાહસિક અભિગમ જગાવે અને પર્યાવરણ પ્રત્યે સભાનતા દર્શાવે તેવા મુખ્ય હેતુ માટે કાર્યરત આ સંસ્થા પણ જેટલી જ પ્રશંસાને હકદાર છે. ઈડર તાલુકાના પહેલો એવા યુવક કેશવ ભાવસારે જે આટલી ઊંચાઈ પર જવાનું સાહસ કર્યું છે એ સમગ્ર જિલ્લા અને ઈડર વિસ્તાર માટે ગૌરવ લેવા જેવી બાબત છે. અભિયાનનો 75% ખર્ચ ઇન્વિન્સિબલ દ્વારા અને બાકીના 25% પોતાની રીતે સ્પોન્સરશીપ કરવામાં આવ્યું હતું. પર્વતમારાઓ, પાણી, ખોરાક, યુવા જેવી વિવિધતા, સ્વદેશી સંસ્કૃતિ અને પ્રવાસન જેવી ઘણી બાબતો માટે મહત્ત્વનો છે. આબોહવા પ્રત્યે તેમની નિર્ણાયક ભૂમિકા અને ગ્લોબલ વોર્મિંગના પરિવર્તનની અસરોને દેશના લોકોને ધ્યાનમાં લાવી શકાય છે. ચોક્કસ વ્યૂહરચનાઓ અને સોશિયલ મીડિયાના મદદને લઈને પર્વત અને પહાડી લોકોની હાલની અવગણતા થતી અટકાવવી જોઈએ. આ ઉપરાંત પ્લાસ્ટિકના કચરાને એકઠો કરી પ્રદૂષણનું પ્રમાણ ઘટાડી શકાય. રાજેશ ચાવડા, ZS TV, ઈડર.